जय श्री राम। विद्यार्थी मित्रों, मैथ्स नो सौथी अगत्यनु चैप्टर, तमे इंजीनियरिंग मां जसो तो पण आ चैप्टर नी खूब ज जरूर पड़शे। चलो चैप्टर नंबर 7 संकलन, बराबर। हवे ध्यान राखजो, आपणे चैप्टर तमारू 14 मार्क्स नु छे। 14 मार्क्स मां 8 एमसीक्यू आवशे, એટલે આ ચેપ્ટરમાં તમારે એમસીક્યુ પર ભાર વધારે આપવાનો। 8 માર્ક્સના એમસીક્યુ છે, 2 માર્ક્સનો એક દાખલો હશે અને 4 માર્ક્સનો એક મોટો દાખલો હશે। એટલે ચેપ્ટર કુલ કેટલા માર્ક્સનું છે? 14 માર્ક્સનું છે। હવે પહેલામાં પહેલા તમારા પ્રમાણિત સંકલિતો આવશે, આ તમારે યાદ રાખવાના। આપણે જેવું સાઈનનું વિકલન શું થાય? કોસ। આપણે વ્યાખ્યાની મદદથી સાઈનનું વિકલન શું કરેલું? કોસ કરેલું, બરાબર। तो पहला आवशे प्रमाणित संकलितो, चलावे अमा पहलू आवशे अहींया आवशे विधेय, अहींया शुं आवशे? विधेय। अने अहींया एनुं संकलन आवशे, संकलन। हवे आपणे x टू n नुं विकलन शुं करता था? आनुं विकलन शुं करता? घात आगळ आवती थी अने एक घात शुं थती थी? बात थती थी। धारो के x रेस टू 7 होय तो एनु संकलन 7x/6, बराबर। तो अहींया अगर पहेलू आवशे इंटीग्रेशन x/n dx, आ संकलन नो संकेत छे, आ विधेय छे। आ विधेय नु आपणे x नी सापेक्ष संकलन करिए तो x/n होय तो एनी एक घात उमेराय अने एटली घात शुं थशे? नीचे लखाशे। अने स्वयं अचल शुं लखवानो? प्लस सी। એ કેમ લખવાનો કહું તમને પછી। તો x/n નું સંકલન શું થાય? તો જે ઘાત છે એમાં એક ઘાત ઉમેરાય એટલી ઘાત નીચે લખાય। c શું છે? સ્વયં અચળ, આપણી મરજી મુજબનો અચળ। ધારો કે આવું હોય, જો x/7dx, તો આનું સંકલન એક ઘાત ઉમેરો અને એટલી ઘાત નીચે લખો, એટલે શું આવશે? પ્લસ c। ધારો કે x/8dx, તો x/8+1/8+1 + c, તો આ શું થશે? એનો જવાબ થશે। હવે ધ્યાન રાખજો, આપણે x² નું વિકલન શું કરીએ? 2x। પછી x² + 2 નું વિકલન શું કરીએ? તો 2x + 0 થાય। પછી x² + 3 નું વિકલન કરીએ તો શું થાય? 2x + 0। પછી x² + 4x નું વિકલન કરીએ તો શું થાય? 2x + 0। તો જો આ બધા વિધેય જે છે એના વિકલન 2x થાય, પણ આના સંકલન કરો તો આ નહીં થાય। એટલે આપણે આ પાછળ શું લખીએ છે? પ્લસ સી લખીએ છે। એટલે આ 2, 3, 4 છે એ આપણી મુજબનો શું છે? સ્વયં અચળ સી। એટલે જ્યારે જ્યારે તમે સંકલન કરો તો સંકલનમાં પાછળ પ્લસ સી લખવાનો, બરાબર। ચલો પછી આવશે સેકન્ડ, 1/x। તો 1/x નું સંકલન log માનાંકમાં x પ્લસ સી। પછી 3 નંબરમાં આવશે cos x, તો cos નું સંકલન sin x + c। તો cos નું સંકલન શું થશે? sin। વિકલન શું થાય? માઇનસ sin। જો d/dx cos x બરાબર માઇનસ sin। હવે સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે। જો અણુ x ની સાપેક્ષ સંકલન કરું તો આપણે અણુ x ની સાપેક્ષ શું કરીએ? સંકલન કરીએ, તો આ સંકલન વિકલન કેન્સલ થશે એટલે cos થશે, અને આનું sin નું સંકલન શું થાય? માઇનસ cos। sin નું સંકલન માઇનસ cos, એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે। એટલે સંકલન અને વિકલન એકબીજાની શું છે? વ્યસ્ત ક્રિયાઓ છે, બરાબર। ચલો પછી 4 નંબરમાં આવશે ઇન્ટિગ્રેશન sin x dx, તો sin નું સંકલન માઇનસ cos x + c। તો પછી આવશે sec² x, 5મામાં sec² x dx, તો sec² નું સંકલન tan x, tan નું ડેરિવેટિવ શું થાય? sec² x થાય, તો sec² x નું સંકલન શું થાય? tan x। પછી 6 નંબરમાં આવશે cos x² x dx, તો cos x² નું માઇનસ cot x। પછી 7 નંબરમાં આવશે ઇન્ટિગ્રેશન sec x × tan x, sec x × tan x નું સંકલન sec x + c, પ્લસ c લખવાનો નહીં, અડધો માર્ક્સ કપાઈ જશે। ચલો પછી 8 નંબરમાં cos x
इंटू क्वाट एक्स डीएक्स, तो क्वासेक इंटू क्वाट नो संकलन माइनस क्वासेक एक्स प्लस सी, पची नौ नंबर मो ईरेस टू एक्स, तो ईरेस टू एक्स एक एवं विधेय छे जेनु संकलन ने विकलन शु थाय ईरेस टू एक्स, पची आवशे एरेस टू एक्स, एरेस टू एक्स नु संकलन एरेस टू एक्स अपॉन लॉग ए बेज ई प्लस सी, ધારે કે આવું હોય જો ફાઈવ રેસ ટુ એક્સ ડીએક્સ, તો આનું સંકલન પેલા એ રેસ ટુ એક્સ પ્રમાણે એ રેસ ટુ એક્સ લખી દેવાના, તો ફાઈવ રેસ ટુ એક્સ લખી દેવાનો, પછી લોગ ફાઈવ બેઝ ઈ પ્લસ સી, બરોબર. ચલો છેલ્લે આવશે અગિયાર નંબર ઇન્ટીગ્રેશન વન ડીએક્સ, તો વન નું એક્સ ની સાપેક્ષમાં સંકલન એક્સ પ્લસ સી, તો આ સંકલન તમારે યાદ રાખવાના, આ બધા સંકલન પાંચ પાંચ વાર કાલ તમારે લખીને મને વોટ્સઅપ કરવાના. ચલો ફરી એક વાર જો એક્સ રેસ ટુ એન નું સંકલન શું થાય, તો જે ઘાત છે એમાં એક ઘાત ઉમેરો એટલી ઘાત શું થાય નીચે લખાય, પછી આવશે વન અપોન એક્સ નું સંકલન લોગ માઇનસ એક્સ, કોસ નું શું થાય સાઇન, સાઇન નું માઇનસ કોસ, સેક સ્ક્વેર નું ટેન એક્સ, કોસ એક્સ સ્ક્વેર નું માઇનસ ક્વોટ, સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ નું સેક એક્સ, કોસેક એક્સ ઇન્ટુ ક્વોટ નું માઇનસ કોસેક એક્સ, ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ, એ રેસ ટુ એક્સ નું એ રેસ ટુ એક્સ અપોન લોગ એ બેઝ ઈ પ્લસ સી, અને વન નું એક્સ ની સાપેક્ષમાં સંકલન એક્સ પ્લસ સી. હવે ધ્યાન રાખજો, ચલો હવે આપણે આટલા સૂત્રનો ઉપયોગ કરીશું, ટેન સ્ક્વેર આલ્ફા બરાબર શું લખાય sec square alpha minus 1, તો જ્યારે જ્યારે tan square x આવે તો એનું સૂત્ર મૂકવાનું, કારણ કે આપણે sec square x નું સંકલન જાણીએ જો બરાબર, પછી આવશે cot square alpha, તો cos x square alpha minus 1, પછી 1 minus cos 2 alpha, તો 2 sin square alpha, આ સૂત્રનો સંકલનમાં ખૂબ જ ઉપયોગ થશે, 1 minus cos 2 alpha 2 sin square alpha, પછી 1 પ્લસ કોસ 2 આલ્ફા 2 કોસ સ્ક્વેર આલ્ફા, બરાબર. ચલો હવે દાખલા આવશે, હવે આખા ચેપ્ટરમાં દાખલાના નંબર આવવા છે 1 2 3 4, અહીંયા જે ચેપ્ટર હશે ધારો કે આપણે ચેપ્ટર 7 છે, તો પહેલો દાખલો તો 7.1 નો પહેલો, આ રીતના નંબર આવશે આખા ચેપ્ટરમાં. ચલો પહેલો એક્ઝામ્પલ 7.1 નો દાખલા નંબર 7, પહેલો એક્ઝામ્પલ ઇન્ટીગ્રેશન x સ્ક્વેર 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર dx, બરાબર. હવે સંકલનમાં તમારે ધ્યાન રાખજો, સંકલનમાં તમારે પ્રેક્ટિસની બહુ જરૂર છે, હા, દરરોજ ની દરરોજ પ્રેક્ટિસ કરજો નિકાલ નહીં આવે. ચલો સંકલન એટલે ઇન્ટીગ્રેશન i, હવે પહેલા આને અંદર ગુણી કાઢો, તો એક્સ સ્ક્વેર માઇનસ આ એક્સ સ્ક્વેર ગયા એટલે ડી એક્સ, હવે બધાના સંકલન અલગ અલગ કરતો, આને સંકલન આપો આને આપો, તો એક્સ સ્ક્વેર ડી એક્સ માઇનસ વન ડી એક્સ, હવે એક્સ સ્ક્વેર નું સંકલન શું થાય એક્સ રેસ ટુ એન પ્રમાણે થાય એક્સ રેસ ટુ એન ડી એક્સ, તો જે ઘાત છે એમાં એક ઘાત ઉમેરાય અને એટલી ઘાત શું થાય નીચે રખાય, તો આનું સંકલન એક્સ રેસ ટુ ટુ પ્લસ વન અપોન ટુ પ્લસ વન, પછી વન નું એક્સ ની સાપેક્ષમાં સંકલન એક્સ, વન નું છેલ્લું સૂત્ર જો અગિયાર નું, વન નું એક્સ ની સાપેક્ષમાં એક્સ, સ્વર અચળ શું લખીશું પ્લસ સી, તો અહીં જવાબ આવશે એક્સ ક્યુબ અપોન થ્રી માઇનસ એક્સ પ્લસ સી. હવે તમે આનું વિકલન કરો ને, આનું આનું તમે વિકલન કરો તો આ જવાબ આવી જાય, બરાબર. જો આનું વિકલન કરો, ચલો આનું વિકલન, તો વન અપોન થ્રી 3x સ્ક્વેર માઇનસ 1 પ્લસ 0, બરાબર. એક્સ સ્ક્વેર 3 3 ગયા તો એક્સ સ્ક્વેર માઇનસ 1 જો આવી ગયા, આ બે હરખું જ કહેવાય ને, એટલે આનું સંકલન આ હોય તો આનું વિકલન આ એફ ઓફ એક્સ થાય, એટલે સંકલન વિકલન એકબીજાની શું છે વ્યસ્ત ક્રિયાઓ છે. ચલો પછી બીજો દાખલો હોમવર્કમાં આવશે, બીજો ત્રીજો ચોથો દાખલો હોમવર્કમાં આવશે, આ રીતે આ જ સૂત્ર વાપરવાનું, બીજો ત્રીજો ચોથો દાખલો હોમવર્કમાં આવશે.
ચલો પછી પાંચમો દાખલો એ પણ હોમવર્કમાં આવશે, બીજો ત્રીજો ચોથો અને પાંચમો દાખલો હોમવર્કમાં આવશે. ચલો પછી છઠ્ઠો એક્ઝામ્પલ 7.1 નો દાખલા નંબર 17 ઇન્ટિગ્રેશન 2x² માઇનસ 3 sin x પ્લસ 5 વર્ગમૂળમાં x dx બરાબર. ચલો હવે સંકલનમાં પહેલા પહેલા શરૂઆત અહીંથી કરીએ. તો i બરાબર જે પદ આપ્યું છે લખ્યું, હવે બધાના સંકલન અલગ અલગ આપો, આને આપો આને આપો આને આપો, તો આને સંકલન આપું તો આચળ આગળ નીકળી જાય. એટલે 2 ઇન્ટિગ્રેશન x² dx માઇનસ 3 ઇન્ટિગ્રેશન sin x dx પ્લસ 5 ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x dx. જયારે જયારે સંકલન કરો તો આ 2 આગળ આવશે, માઇનસ 3 આગળ આવશે ને 5 આગળ આવશે બરાબર. ચલો હવે આનું સંકલન, તો 2 જેટલી ઘાત છે એમાં 1 ઘાત ઉમેરાય અને એટલી ઘાત નીચે રખાય, એટલે x³/3 માઇનસ 3. ચલો સાઈન નું સંકલન માઇનસ કોસ પ્લસ 5. હવે આ x^1/2 થાય એટલે આનું સંકલન x^n પ્રમાણે કરીએ તો ઘાત 1 ઉમેરાશે અને એટલી ઘાત નીચે લખાશે. જ્યારે સંકલન દૂર કરો તો સ્વયં અચલ શું લખવાનો, પ્લસ સી. ખરેખર આનો સ્વયં અચલ c1, આનો સ્વયં અચલ c2, આનો સ્વયં અચલ c3 બરાબર, પણ c1 પ્લસ c2 પ્લસ c3 કરો એટલે નવો કોઈ સ્વયં અચલ c આવે, એટલે બધાના સ્વયં અચલ નહીં લખવાનો, એક જ વખત સ્વયં અચલ c લખવાનો. ચલો આનું સારરૂપ આપો તો છેલ્લો જવાબ 2/3 x³ માઇનસ માઇનસ પ્લસ 3 cos x પ્લસ આ 2 ઉપર જશે એટલે 10 2 કા 2 ને 3 x^2 3/2 પ્લસ c. આ તમારો જવાબ થશે. ચલો પછી સાતમો દાખલો 7.1 નો નવમો એક્ઝામ્પલ સ્વાધ્યાય સાતમો દાખલો 7.1 નો દાખલા નંબર 9 ઇન્ટિગ્રેશન 2x² પ્લસ e^x dx. ચલો હવે પહેલા શરૂઆત આ રીતે કરીએ, તો i બરાબર આના સંકલન આપો ને આને આપો બે સંકલન આપો, તો 2x² dx પ્લસ e^x dx બરાબર. સંકલન અલગ અલગ આપ્યા, હવે સંકલનમાં જે અચળ છે અચળના સંકલનની અસર થાય નહીં એટલે અચળ બહાર કાઢીશું. એટલે i બરાબર 2 ઇન્ટિગ્રેશન x² dx પ્લસ e^x dx. તો i બરાબર 2 આનું સંકલન x³/3 પ્લસ e^x પ્લસ c. તો જવાબ આવશે 2/3 x³ પ્લસ e^x પ્લસ c. આ તમારો જવાબ આવશે. હવે તમે આનું વિકલન કરો ને, ધ્યાન રાખજો આનું તમે વિકલન કરતો ને એટલે તમને આ વિધેય મળે, આ જવાબ મળે. જો આનું વિકલન કરો તો 2/3 x³ નો 3 x² e^x નો e^x અને c નો 0, અચળ નો 0 થાય ને, તો આ 3 ગયા એટલે 2x² પ્લસ e^x આવી ગયો. એટલે સંકલન વિકલન એકબીજાની શું છે, વ્યસ્ત ક્રિયાઓ છે. ચલો પછી આઠમો દાખલો 8, 9 હોમવર્કમાં આવશે. ચલો આઠમો દાખલો 9મો દાખલો હોમવર્કમાં આવશે, પછી આવશે 10મો દાખલો ઉદાહરણ 2 નો 3 ભાગ ઇન્ટિગ્રેશન x^3/2 માઇનસ સોરી પ્લસ 2 e^x માઇનસ 1/x dx. ચલો શરૂઆત આઈથી કરીશું, તો i બરાબર ઇન્ટિગ્રેશન પેલા જે પદ આપ્યું છે લખીશું, તો બધા સંકલન આપી દો એટલે x^3/2 dx પ્લસ આ 2 અચળ ગયેલા અચળ સંકલન ની અસર થાય નહીં માઇનસ ઇન્ટિગ્રેશન 1/x dx. હવે આનું સંકલન x^n પ્રમાણે થાય,
तो जे घात छे एमो एक उमेरो अने एटली घात नीचे लखाय प्लस टू ई रेस टू एक्स नो ई रेस टू एक्स वन अपॉन एक्स नो लॉग मानांक मां एक्स प्लस सी हवे बे का बे ने त्रण एटले फाइव टू पर जता रहेशे लई आवशे टू अपॉन फाइव एक्स रेस टू फाइव बाय टू प्लस ई रेस टू एक्स माइनस लॉग मानांक मां एक्स प्लस सी आ तमारो जवाब आवशे। चलो पछी 11मो दाखलो होमवर्क मां आवशे 7.1 नो दाखला नंबर 11 एनी रकम जोई लेजो पछी 12 13 ए पण होमवर्क मां आवशे बराबर। चलो पछी 14मो दाखलो 14मो एग्जांपल हवे आमां ध्यान राखजो 14मो दाखलो अगत्यनो छे इंटीग्रेशन 4 ई रेस टू 3x प्लस 1 dx अब आपणे साइन 2x नु વિકલન કરતા હતા તમને યાદ હોય તો તો સાઈન 2x નું વિકલન કરીએ તો આમાં બે વિધેય છે જુઓ સાઈન છે 2x છે તો પહેલા સાઈન નું વિકલન શું થાય cos 2x અને પછી x નો સહગુણક આપણે ગુણાકારમાં લખતા હતા તો જ્યારે સંકલન કરીએ ને અનુ સંકલન તો સાઈન નું સંકલન માઈનસ cos 2x આમાં x નો સહગુણક સંકલનમાં છેદમાં લખવાનો સંકલનમાં સહગુણક કઈ લખવાનો છેદમાં પ્લસ સી લા યાદ રાખજો જ્યારે જ્યારે વિકલન કરો તો x નો સહગુણક ગુણાકારમાં લખાય પણ સંકલનમાં કઈ લખાય એકના છેદમાં લખાય એટલે પહેલા x નો સહગુણક છે જોવાનું દરેક દાખલામાં જોવાનું જ્યારે જ્યારે વિધેયમાં એક્સ નો સહગુણક આવે તો એ એકના છેદમાં લખવો તો અહીંયા આગળ બધા સંકલન અલગ અલગ કરીએ તો આઈ બરાબર 4 ઈ એસ ટુ 3 એક્સ ડી એક્સ પ્લસ 1 ડી એક્સ હવે આ 4 ને આગળ લઈ લો એટલે 4 ઈ એસ ટુ 3 એક્સ ડી એક્સ પ્લસ 1 ડી એક્સ હવે જો ઈ એસ ટુ એક્સ નું સંકલન શું થાય e raise to x નું સંકલન e raise to x plus c થાય તો અહીંયા x નો સહગુણક 1 એ ખરેખર આપણે આમ લખીએ છીએ તો અહીંયા x નો સહગુણક 3 છે એટલે 4 upon 3 e raise to 3x 1 નું x ની સાપેક્ષમાં x plus c આ તમારો જવાબ થશે બરાબર। ચલો પછી 15 16 17 18 19 20 ના 19 15 16 17 18 19 આ હોમવર્ક માં આવશે। જો હોમવર્ક હું તમને એવું આપીશ એ તમને આવડશે અને દાખલા ગણીને આપીશ એટલે તમને ના આવડે તો એમાં જોવાનું રહેશે બરાબર। 15 16 17 18 19 આ નંબરના દાખલા હોમવર્કમાં આવશે। ચલો પછી 20 નંબરનો દાખલો ઇન્ટિગ્રેશન x રેસ ટુ 4 પ્લસ x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 dx હવે આપણે સંકલનમાં શું કરીએ જોઓ હું એક્સ રેસ ટુ 7 હોય તો આનું સંકલન એક્સ રેસ ટુ 8 અપોન 8 પ્લસ સી લખું તો આપણે શું કરવું આના છૂટું પાડી દીધું આને સૂત્રોની નજીક લઈ જવાનું આ બધા સ્ટેપને કહી લઈ જવાના સૂત્રોની નજીક જેવું સૂત્ર મળશે એવું એનું શું થશે સંકલન થશે। તો દરેક દાખલામાં આપણે સંકલનમાં સૌથી અગત્યની વસ્તુ કઈ છે કે આને આપણે કઈ લઈ જવું પડે સૂત્રની નજીક લઈ જવું પડે તો આનું પહેલું સ્ટેપ જોજો પહેલા પહેલા આ જે છેદ છે એ છેદને દૂર કરવા હું આને આ રીતે લખું મેં શું કર્યું જોવા જોઈએ 2x² - x² કરું તો આ 2x² માંથી x² જાય તો પ્લસ x² આવે હવે પહેલા ત્રણ પદ આ પૂર્ણવર્ગ પદાવલી થાય લવું લખાય x² + 1 નો વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર
अपॉन एक्स स्क्वायर प्लस एक्स प्लस वन डी एक्स। हवे आना बे अवयव पड़से जो आना आना बे अवयव पड़े एक्स वर्ग माइनस वाई वर्ग तो शू लखाय एक्स माइनस वाई एक्स प्लस वाई એટલે આના બે અવયવ પડશે આના બે અવયવ પડે તો અહીંયા આવશે એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ એક્સ અને એક્સ સ્ક્વેર પ્લસ વન માઇનસ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડીએક્સ તો શું થયું જો આ બે ઉડી ગયા તો આ પદ વધ્યું તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન ડીએક્સ અહીંયાથી તમને સંકલન આવડે જો તો આમાંથી આમાં હું ગયો પણ આ રીતે ગયો જો તો આ સંકલનમાં સૌથી અગત્યની વસ્તુ છે તમને દરેક દાખલામાં આવી વસ્તુ આ તમને પ્રેક્ટિસથી આવડશે એટલે આને હું આ રીતે લઈ જાઉં તો જ આગળ જતા સંકલન એનું સંકલન શું થાય એક્સ ક્યુબ અપોન થ્રી આનું સંકલન એક્સ સ્ક્વેર અપોન ટુ અને વનનું સંકલન એક્સ પ્લસ સી એટલે આમાંથી આમાં જવાનું તો આ ટુ એક્સ સ્ક્વેર માઇનસ આ છેદમાં દૂર કરે તો છેદ દૂર કરવા છેદ ઉપર લાવવો પડે એટલે તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને આવડશે બસ પછી અહીંથી શું કરવાનું બધાને સંકલન આપી દેજો એક્સ સ્ક્વેર ડીએક્સ માઇનસ એક્સ ડીએક્સ પ્લસ વન ડીએક્સ તો આનું સંકલન એક્સ ક્યુબ અપોન થ્રી માઇનસ એક્સ સ્ક્વેર અપોન ટુ પ્લસ એક્સ પ્લસ સી આ તમારો જવાબ આવશે બરોબર ચલો પછી એકવીસમો દાખલો સાત પોઈન્ટ એક નો દાખલા નંબર સોળ ઇન્ટિગ્રેશન ટુ એક્સ માઇનસ થ્રી કોસ એક્સ પ્લસ ઇરેસ ટુ એક્સ ડી એક્સ ચલો પહેલા પહેલા આ બધાને અલગ અલગ સંકલન આપી દો અહીંયા હું લખીશ આ બરાબર આને સંકલન આપો એટલે ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ આને સંકલન આપો અને આને સંકલન આપો જયારે સંકલન આપો ને તો અચળ કઈ હોવો જોઈએ બહાર હોવો જોઈએ અચળને સંકલનની અસર થાય નહીં બરાબર ચલો હવે એક્સ નું સંકલન શું થાય જોવા જોઈએ એક્સ સ્ક્વેર અપોન ટુ થશે તો આનું સંકલન એક્સ સ્ક્વેર અપોન ટુ ચલો થ્રી નું કોસ નું શું થાય કોસ નું સાઈન એટલે સાઈન એક્સ પ્લસ ઇરેસ ટુ એક્સ નું ઇરેસ ટુ એક્સ પ્લસ સી ટુ ટુ ગયા તો એક્સ સ્ક્વેર માઇનસ થ્રી સાઈન એક્સ પ્લસ ઇરેસ ટુ એક્સ પ્લસ સી ચલો પછી સાત પોઈન્ટ એક નો અઢારમો દાખલો એટલે નંબર બાવીસ આવશે બાવીસમો દાખલો સાત પોઈન્ટ એક નો દાખલા નંબર અઢાર ઇન્ટિગ્રેશન સેક એક્સ કૌંસ નો સેક એક્સ પ્લસ ટેન એક્સ ડીએક્સ બરોબર ચલો હવે આપણે શરૂઆત આઈથી કરો તો આઈ બરાબર જે પદ આપ્યું છે લખ્યું આનો આની જોડે આની જોડે ગુણાકાર કરો તો sec સ્ક્વેર એક્સ પ્લસ sec એક્સ ઇન્ટુ ટેન એક્સ ડીએક્સ હવે બંનેને સંકલન અલગ અલગ આપો બંનેને અલગ અલગ સંકલન આપો એટલે અહીંયા આવશે sec સ્ક્વેર એક્સ ડીએક્સ પ્લસ sec એક્સ ઇન્ટુ ટેન એક્સ ડીએક્સ બેનું સંકલન શું કર્યા અલગ અલગ આપ્યા sec સ્ક્વેર એક્સ નું સંકલન શું થાય ટેન એક્સ અને sec એક્સ ઇન્ટુ ટેન એક્સ નું શું થાય sec એક્સ પ્લસ સી બરાબર એટલે જો આને હું સંકલનની નજીક લઈ ગયો સૂત્રોની નજીક લઈ ગયો તો sec સ્ક્વેર એક્સ નું સંકલન ટેન એક્સ અને sec એક્સ ઇન્ટુ ટેન એક્સ નું સંકલન sec એક્સ સ્વયં અચલ પ્લસ સી ચલો પછી ત્રેવીસ નંબર નો દાખલો હોમવર્કમાં આવશે ચલો પછી ત્રેવીસ પછી ચોવીસ નંબર નો દાખલો ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ચલો એ આવડશે તમને ચલો પછી સત્યાવીસ નંબર નો દાખલો
सत्यावीस नंबर इंटीग्रेशन एक्स रेस टू फाइव माइनस वन अपॉन एक्स रेस एक्स माइनस वन डी एक्स हम ध्यान रखो अपने एक्स माइनस वन तो शू लखीए एक्स माइनस वन पची एक्स क्यूब माइनस वन हो तो अपने एक्स माइनस वन लखीए पची आनो वर्ग माइनस तो प्लस प्लस वन बराबर तो आप एक्स रेस टू फाइव माइनस वन हो तो आ तो लखवाना पची तमारे एक एक गणत घटाड़ दू जानू फोर थ्री टू वन अने वन आ रीते जो आनो गुणाकार करो तो एक्स रेस टू फाइव फोर थ्री टू एक्स माइनस आई गया बराबर हजू सात होत एक्स रेस टू सेवन माइनस वन होत तो एक्स माइनस वन तो आवत पण अहीं एक ओछो थाय जो पांच हो तो चार थी शुरुआत थाय सात हो तो छ थी थाय ने छ पांच चार त्रण बे एक अने अचळ आ रीते लखाय बराबर बस तो अहीं आगळ आ एक्स रेस टू फाइव माइनस वन तो एना बराबर शुं लखाय एक्स माइनस वन एक्स रेस टू फोर थ्री टू एक्स वन अपॉन एक्स माइनस वन डी एक्स हवे आ बे गया जोवा जोईए हवे संकलन तमने आवडे एक्स रेस टू फोर डी एक्स क्यूब डी एक्स स्क्वेर डी एक्स एक्स डी एक्स अने वन डी एक्स चलो आनु संकलन एक्स रेस टू फाइव अपॉन फाइव एक्स रेस टू फोर अपॉन फोर एक्स क्यूब अपॉन थ्री एक्स स्क्वायर अपॉन टू एक्स प्लस सी आ तमारो जवाब आवशे बराबर चलो पछी अठ्यावीस मो दाखलो ए होमवर्क मां आवशे चलो अहीं अटकीशुं आपणे बराबर काले मळीशुं अहीं सुधीनुं काम मित्रों प्रामाणिकता थी करजो निकट संकलन नहीं आवे सोनू कदापि सस्तु होतु नथी जो ये सस्तु होय तो ये कदापि सोनू होतो नथी काले मळीशुं आवजो।